ન્યૂઝ અમારા સહયોગી પંકજ આપને આપશે હૈદરાબાદથી, જ્યાં ટેન્ટેટિવ સ્ટુડિયો બનાવવામાં આવ્યો છે. જી પંકજ. જી બિલકુલ સંધ્યા, તો ગુજરાતની અંદર અત્યારે ધીમે ધીમે આ કોરોના વાયરસ પોતાનો પગ પેસારો કરી રહ્યો છે અને સંક્રમણની સંખ્યા જે છે એ ધીરે ધીરે વધતી રહી છે, ત્યારે આનો ચેપ વધારે લોકો સુધી ના પહોંચે એના માટે સરકાર તમામ પ્રકારના મોરચે લડત આપી રહી છે. બીજી તરફ સેવાભાવી સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ પણ હવે આગળ આવી છે અને મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરી રહી છે. આપણે વાત કરીશું પાટણની, કે જ્યાં વરાણા મંદિર છે એ ટ્રસ્ટ તરફથી પણ 11 લાખ રૂપિયાનું દાન કરવામાં આવ્યું છે. આ ખૂબ સારી વાત છે અને જ્યારથી મુખ્યમંત્રીએ આ અંગે અપીલ કરી છે ત્યારથી અનેક સંસ્થાઓ આગળ આવી છે. એ પછી કણભા સ્વામિનારાયણ મંદિર હોય કે પછી આ વરાણા મંદિર હોય કે ગઢડા ગોપીનાથજી મંદિર હોય, સાહિત્યકારો પણ આગળ આવ્યા છે, કલાકારોએ પણ ખૂબ દાન કર્યું છે અને ધીરે ધીરે હવે આ દાનનો પ્રવાહ છે એ વધી રહ્યો છે. તો આ તરફ ગઢડા ગોપીનાથ મંદિર દ્વારા પણ દાન કરવામાં આવ્યું છે. જે રીતે આપણે પાટણમાં જોયું, હવે ગઢડા ગોપીનાથજી મંદિર ટ્રસ્ટ છે તેના તરફથી પણ દાન કરવામાં આવ્યું છે અને આ દાનની જે રકમ છે એ 51 લાખ રૂપિયાની છે, જેનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવામાં આવ્યો છે. ખૂબ સારી વાત છે. વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદની આજ્ઞાથી ગોપીનાથજી મંદિરના ચેરમેન સહિતના સંતો મુખ્યમંત્રીને મળવા ગયા હતા અને 51 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. તો આ રીતે એક પછી એક ધાર્મિક સંસ્થાઓ પણ આગળ આવી રહી છે અને દાનનો પ્રવાહ જે છે એ વધારી રહી છે અને કોરોના સામેની લડાઈમાં આ દાન છે એ પૈસા છે આ ફંડ છે એ વપરાશે. મામલતદાર સાહેબે મને બોલાવ્યો છે તો હું એમને ચેક 3-3 કોરા અર્પણ કરવાનો છું અને મારી પાસ બુક છે આપી દેવાનો છું. આંકડો નથી બોલતો પણ 11 વર્ષની FD પણ મેં મારી તોડી નાખી છે. 11 વર્ષની જે FD હતી મારી એ પણ એમાં જે પૈસા હોય, 1 લાખ હોય કે 2 લાખ હોય કે 3 લાખ હોય કે 5 લાખ હોય કે ગમે હોય, પણ 1 લાખ તો નહીં જ હોય, 1 લાખ હોય છે એટલે મને ખબર પડે. પણ જે પૈસા છે મારા એ બધા આપવા માગું છું અને એથી વિશે એક સંદેશ આપવા માગું છું. પૈસો મહત્વ નથી, તમે તમારી ઘરની બહાર નીકળશો નહીં. કોરોના ખતરનાક વાયરસ છે, આપણને બધાને ભરખી જાય છે એવો વાયરસ છે. તો એક જ હું બધાને વિનંતી કરું છું, જેમ બને તેમ ઘરમાં રહો, એકબીજાથી દૂર રહો અને કોઈને અડશો નહીં અને બહાર નીકળશો નહીં, આવી હું જનતાને વિનંતી કરું છું. બાકી તમે બધા દાન કરો છો, આખો દેશ બધાએ દાન કરી રહ્યા છે, બધાને હું વંદન કરું છું. ગુજરાત પોલીસ, ડોક્ટરો, હકુબા ગઢવીને તો આપણે સાંભળ્યા. હવે સત્તાધાર મંદિરની વાત કરીએ, તે લોકો પણ દાન માટે આગળ આવ્યા છે અને તેમણે પણ આજે દાન આપવાની જાહેરાત કરી છે. ખૂબ સારી વાત છે અને આ તમામ લોકોએ પણ, ભલે પછી એ નાના હોય કે મોટા હોય, નાની રકમ પણ સ્વીકારવામાં આવશે, ભલે પછી એ 100 રૂપિયા પણ કેમ ના હોય. જોગણી માતાના મંદિરે એક રસોડું શરૂ કરાયું છે, દ્રશ્યમાં જોઈ શકાય છે. આ રસોડું જે છે ત્યાં આગળ શાક, પૂરી અને અન્ય વાનગી આપવામાં આવે છે, જે જરૂરિયાતમંદ લોકો છે ત્યાં સુધી પહોંચાડવામાં આવે છે. કોરોનાના કહેર વચ્ચે જે જીવન જરૂરિયાતવાળા જે લોકો છે તે ભૂખ્યા ન સૂએ તે માટેનું અત્યારે સેવાકીય પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ખાસ કરીને અત્યારે બનાવવામાં આવ્યું છે પૂરી અને શાક, જે લોકોને રોજનું કમાઈને રોજ ખાતા હતા તેઓ લોકોને ખૂબ જ મુશ્કેલી બની ગઈ છે. ત્યારે આ લોકોએ એક સોસાયટીના તમામ જે લોકો છે તેના દ્વારા આ બનાવવામાં આવ્યું છે અને ત્યાં ભૂખ્યા લોકોને ભોજન આપવામાં આવશે. આપણી પાસે આપણી સાથે છે કેતનભાઈ. કેતનભાઈ, જે રીતે અત્યારે પૂરી અને શાક બનાવવામાં આવ્યું છે, કયા કયા વિસ્તારોમાં તમે મોકલશો અને કઈ રીતના આયોજન કર્યું છે? અત્યારે હાલ આ જે પૂરીને શાકને બનાવ્યું છે એ વસંતનગરમાં કબૂતરખાનામાં 35 ઘર છે, એમાં લગભગ 90-100 લોકો છે અને 19 બળિયાદેવનું મંદિર છે ત્યાં આગળ 20 જણા છે, 20-25 જણા, એમ 125 માણસનું આ જે છે એ ત્યાં મોકલાવાનું છે. અને આજ 7 થી સાયન્સ સિટી ગોતા વિસ્તારમાં, સાયન્સ સિટીમાં સરદાર આવાસ છે ત્યાં આગળ 100 મકાનો છે, ત્યાં આગળ 350-450 લોકો રહે છે, એમના માટે પણ જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી ગોતા વોર્ડના કાર્યકર્તાઓ વત્તા જોગણી માતાના મંદિરના ટ્રસ્ટીઓ બધા અને આજુબાજુમાં આ જે 3 સોસાયટી છે, દેવભૂમિ સોસાયટી છે, વિરાટ સોસાયટી છે, સ્વાગત સોસાયટી છે, આ સોસાયટીના રહીશોએ અને આગેવાનોએ એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી ક્વોરન્ટાઇન રહેશે ત્યાં સુધી આજે 500-550 લોકોને સવાર સાંજનું બંને ટાઈમ જમવાનું ત્યાં પહોંચાડવાની નક્કી કરેલું છે. અત્યારે જે બનાવવામાં આવ્યું છે જોગણી માતાના મંદિર જે પટાંગણમાં છે આ ભોજન બનાવવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે, સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં આવે છે અને જ્યાં પણ લોકો દેવા જાય છે ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ
જળવાઈ રહે તે માટેની તાકીદ કરવામાં આવી છે. કેમેરામેન સાગર રબારી સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાત. હવે આપને એ દ્રશ્યો બતાવીએ, અંબાજીમાં માનવતા મહેકી છે. અહીંની સેવાભાવી સંસ્થાઓએ શાકભાજી લોકોના ઘર સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું છે. અંબાજીના આ દ્રશ્યો પણ અમે આપને બતાવીએ કે જ્યાં લોકડાઉનમાં લોકો બહાર ન નીકળે એના માટે સેવાભાવી સંસ્થાઓ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગળ આવ્યા છે. લોકોના ઘર સુધી વિનામૂલ્યે શાકભાજી પહોંચાડવાનું ભગીરથ કાર્ય હાથ ધરી રહ્યા છે. દરરોજ સરેરાશ 10,000 કિલો જેટલી શાકભાજી અંબાજીમાં ઉતારવામાં આવે છે અને આ સંઘના કાર્યકર્તાઓ અને અંબાજી મંદિરના કર્મચારીઓ છે તેઓ સાથે મળીને તમામ શાકભાજીમાંથી 5 કિલોની એક કીટ તૈયાર કરે છે અને આવી હજારો કીટ બનાવીને લોકો સુધી પહોંચાડવામાં આવે છે, જેના કારણે ગૃહિણીઓમાં પણ ખૂબ જ આનંદની લાગણી જોવા મળી રહી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને ડીસાની એક સામાજિક સંસ્થા દ્વારા 10,000 કિલો જેટલી શાકભાજી અને નાની કીટો બનાવી અને હજારોની સંખ્યામાં 5 કિલોની કીટ બનાવી અને અંબાજીની આજુબાજુના વિસ્તારમાં સ્લમ વિસ્તારમાં અંબાજી ગામમાં વિતરણની વ્યવસ્થા આજરોજ કરવામાં આવી છે. બજારે અમે જતા નથી, રોગચાળાના લીધે અમારે જવું નથી પડતું. ઘરે બેઠા અમને શાકભાજી મળી આવે છે અને શાકભાજી બી સારું મળે છે. બજારમાં જઈએ છીએ તો કોઈ સાર વગરની શાકભાજી મળે છે અને ઘરે બેઠા મફતમાં અમને શાકભાજી મળે છે. તો કોરોના સામેની લડાઈ લડવા માટે એક પછી એક ભગીની સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ આગળ આવી રહી છે, ત્યારે વાત કચ્છની, જ્યાં માતાના મઢ મંદિર ટ્રસ્ટ દ્વારા 31 લાખ રૂપિયાનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવામાં આવ્યો છે, અર્પણ કરવામાં આવ્યો છે. આ ખૂબ સારી વાત છે. અગાઉ આપણે જે દ્રશ્યો જોયા, ગઢડા ગોપીનાથજી મંદિર, પાટણના વરણા મંદિર અને ગઈકાલે કણભા સ્વામિનારાયણ મંદિર, તો આજે કચ્છમાં માતાના મઢ દ્વારા, એટલે જે ટ્રસ્ટ છે, મંદિર ટ્રસ્ટ, તેમના દ્વારા 31 લાખની સહાયનો ચેક કલેક્ટરને આપવામાં આવ્યો છે. જરૂર પડશે તો યાત્રાધામના રૂમો ક્વોરન્ટાઇન માટે રાખવા અને તંત્રની સૂચના પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ વિતરણ અને સહાય માટેની પણ તૈયારી બતાવી છે. માતાના મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીએ કોરોના મહામારી નાબૂદ કરવા આજીવન એક ટાણાનું વ્રત લીધું છે. અત્યારે માતાના મઢ ટ્રસ્ટ વતીથી 31 લાખ રૂપિયાનો ચેક કલેક્ટરશ્રીને સુપ્રત કરેલો છે અને અન્ય કોઈ જરૂરિયાત હોય કોરોના વાયરસ માટે તો માતાના મઢ ટ્રસ્ટ ખડે પગે એના માટે ઊભો છે. અને આપણે માતાજી પાસે પ્રાર્થના કરીએ કે આ જલ્દી આખા વર્લ્ડમાં જે કોરોનાનો વાયરસ ફેલાઈ રહ્યો છે જલ્દી દૂર થાય. તો આ તરફ ચૈત્ર નવરાત્રી પણ ચાલી રહી છે, તો બીજી તરફ જે માતાના મંદિર છે, શક્તિપીઠો આવેલા છે, ખાસ તો પાવાગઢની જો વાત કરીએ તો હાલ આ શક્તિપીઠો સુમસામ ભાસી રહ્યા છે, કારણ કે અહીંયા ભક્તો કોરોના વાયરસના કારણે અહીંયા નથી આવી રહ્યા દર્શન માટે. તો બીજી તરફ સફાઈ કર્મચારીઓ અહીંયા લગાતાર સફાઈ કરી રહ્યા છે, એ પણ અમે આપને બતાવી દઈએ. સફાઈ કામદારો નિયમિતપણે પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ સફાઈ કામદારો દરરોજની જેમ જ માર્ગોની નિયમિત સફાઈ કરી રહ્યા છે. લોકડાઉનના પગલે કોઈ શ્રદ્ધાળુઓ પાવાગઢ દર્શન માટે નથી આવી રહ્યા અને આ ખૂબ સારી વાત છે ને. સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે, ઘરમાં જ રહેવાનું છે અને એના કારણે હાલ ક્યાંય જવું, બહાર નીકળવું એ જોખમ ભર્યું રહેશે. અને હવે પછીના સમાચારો જોઈશું સહયોગી સંદેશ.